أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام والتهية والإكرام. على خاتم النبي سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد صلى الله عليه وآله وسلم وعلى أهل بيته الطيبين الطائرين المعصومين المنتجبين المظلومين આપણે ફરી આજે આ કાર્યક્રમ કે જે રેવિન્યુઅન ટાપુ અને સેનિ પાટનગરથી પ્રસરિત થઈ રહ્યું છે તરત જ આપણે સવાલ જવાબની અંદર દાખલ થઈ જઈએ અને તેમાં પ્રવેશવા પહેલા તમને કહીએ છીએ અસલામવાલકુમ વરહમતુલ્લાહી વબરકાતુ સવાલ થઈ રહ્યો છે કે સુપેર માર્કેટમાં ઘણી ખાવાની વસ્તુઓ જેમ કે બિસ્કવી ક્રેમ ગ્લાસે ધેસર માયોનેઝ અથવા તેના જેવી બીજી ખાધા ખોરાક એ જ પ્રમાણે ફાર્માસીની અંદર આપણે દાખલ થઈએ તો જે દવા જેલ્યુલના રૂપમાં હોય છે વગેરે તેની અંદર કચ સાંસુસાથે शुसा दूस अथवा लखेल हो नहीं ते हलाल से के हराम बस सुपरमार्केट मार्केट क्लीम नी ठंडी हवा पेट पर हाथ फेरवी गर भेगा कि के केम करे आयतुल्लाजमा असैय्यद अली अल हुसैनी असिस्ता साहेब ની ફ્રેન્ચીમાં એક તવજી કિતાબ છે જેવી રીતે ગુજરાતીમાં તવજી ઉલ મસાઇલ છે લોઆ ઇસ્લામિક ઇસ્લામી કાનૂનો એ જ પ્રમાણે ફ્રેન્ચીમાં છે પણ ખાસ જે પશ્ચિમ દેશોમાં વસતા હોય એના માટે અમુક મસાઇલ ફતવાઓ પેશ થયા છે જેનું નામ છે કૌદ પ્રાતિક પુરલે મ્યુઝુલ્મો ઝા નોક્સિદા એ ફ્રેન્ચીમાં છે ઉર્દુમાં છે ઇંગ્લિશમાં પણ છે પણ મારી સામે ફ્રેન્ચ કિતાબ છે તો એમાંથી હું જોઈને તમને જવાબ આપું છું અને જ્યાં મને ખુલાસો આપવાનો રહેશે તેની પણ ચોખવટ આપીશ કે જેથી તમારો સવાલનો જવાબ પૂરી રીતે તમને મળી જાય અને જે લોકો આપણને સાંભળી રહ્યા છે એ લોકો પણ આ જવાબથી જાણી લે કૌ 196 196 નંબરનો પાનું છે ન્યુમેલ છે એકસો ને એની અંદર છે પછી એ જ ભાગમાં જે ખાધા ખોરાકના બાળામાં લખે છે તેમજ બીજી જગ્યાએ એ જ કિતાબની અંદર બીજી જગ્યાએ તમને આ વિશે જવાબ મળી આવશે અગર તમારી પાસે કિતાબ હોય તો તમે જોઈને તેમાં સરખી તપાસ કરી શકો છો અને ન હોય તો તમે મારો જવાબ સાંભળી લ્યો હું એનો કોઈ તરજુમો કર્યો નથી પણ સામટો એક જવાબ તમને આપી દઉં છું આવા ઉત્પાદન અથવા પદાર્થો જેને તમે જેના નામ કાચ સાસુસાન દૂધ અથવા એના જેવા અગર ખાવાની વસ્તુમાં હોય તો આગા કહે છે કે તે વાંધાજનક નથી એ કાચ સાસો સાથે અથવા એ કાચ સાસુસાન દૂધ અથવા ઝેલા જેનું તમે નામ લીધું કે તેના જેવી બીજી વસ્તુના બારામાં ખાતરી ન હોય કે તે વનસ્પતિમાંથી યા કોઈ હૈવાનમાંથી લેવામાં આવી છે ઓરિજિન વેજેતાલ ઉનિમાલ તો વિના શંકે અચકાયા વગર જે ખાધા ખોરાકમાં તે સમાયેલી હોય તે ખાધા ખોરાક ઉપયોગમાં લઈ શકાય છે ફરી હું તમને કહું છું કે આવું સેલાતીન અથવા એના જેવી બીજી વસ્તુના બારામાં ખાતરી ન હોય કે તે વનસ્પતિમાંથી યા કોઈ હૈવાનમાંથી લેવામાં આવી છે યાને કે ખડ પાન અથવા ઝાડમાંથી લેગ્યુમમાંથી લેવામાં આવી છે ફળમાંથી લેવામાં આવી છે યા તો જાનવરોમાંથી લેવામાં આવી છે એની કોઈ ખાતરી નથી એનું કોઈ પ્રેસિઝન નથી ઓરિજિન વેજેતાલું એનિમલ તો વિના શંકે એમાં કોઈ શંક કરવાનો નથી સાંજો કાંઈ દૂત અચકાયા વગર જે ખાધા ખોરાકમાં તે સમાયેલી હોય તે ખાધા ખોરાક ઉપયોગમાં લઈ શકાય છે તે હલાલ છે પાક છે ઘણી વખત ખાવાની વસ્તુના કોમ્પોઝિશ્યો તેની મિલાવટમાં એમ જણાવ્યું હોય કે આની અંદર ઝેલાતીન વેજેતાલ છે અથવા તો ટૂંકમાં જ લખેલું હોય કાંઈ એની ઓળખાણ આપવામાં ન આવી હોય ફક્ત જેલાતીન છે

અને આપણને ખાતરી હોય ખાતરી હોય કે જેલાતીન ઈશ્તેહથી ઉત્પન્ન થાય છે ભલે જાનવરના ચામડા કે હાડખા બનાવવામાં આવ્યું હોય પણ જો તેમાં ઇસ્તેહાલા થયું હોય તો તેમાં પણ કોઈ વાંધો નથી તેની ખાતરી તેનું યકીન હોવું જોઈએ ઈશ્તેહાલા તે હાલતને કહેવાય છે કે જે એક વસ્તુની પ્રકૃતિ એક વસ્તુની ફિતરત તેની નાત્યુરને તેમજ તેની કાલી તેને તેની ગુણવત્તાને બદલી આપે તેની અંદર એવું ટ્રાન્સફોર્માસિયો સીમીક અથવા ટ્રાન્સફોર્માસીઓ જેનેરિક લાવે કે જેને કહેવાય છે કેમિકલ પરિવર્તન એટલે કે રાસાયણિક ફેરબદલી કે તે વસ્તુની જે પહેલી જાત હતી જે નાત્યુર હતી તે નાત્યુર બાકી રહી નથી અને બીજી જાત બીજી વસ્તુ પેદા થઈ છે દાખલા રૂપે એક કૂતરો સાલીદમાં ક્ષાર ભૂમિની અંદર પડી ગયો છે એટલે કે ખારું નમક બનાવવાનું સ્થળ હોય લ્યુ ઉલો ફેબ્રિક લ્યુ સેલ અને વા પોરો લોધલા મેર તે સાલીનની અંદર ક્ષાર ભૂમિની અંદર કૂતરો પડી ગયો છે અમુક ટાઈમ પછી તમે જોયું કે તે કૂતરો પત્તા છે છે એનો કોઈ પત્તો નથી કૂતરો નમકની અંદર ઓગળી ગયો ન ચામડું બાકી રહ્યું ન ગોશ ના હાડકા બધું ને બધું પેટમાં જે ગંદકી જે મેલું હતું તે પણ ઓગળીને તમામ વસ્તુ નમક બની ગઈ છે તો તે નમક હલાલ છે તે નમક પાક છે ખાઈ શકાય છે બીજો દાખલો લઉં કે એક જમીન ઉપર એક સુવર મરીને પડ્યો છે તેમાં કીડા પડ્યા ન ચામડું રહ્યું ન ગસ્ત રહ્યું ન હાડકા બાકી રહ્યા અમુક ટાઈમ પછી ત્યાં જમીન જેવી જમીન થઈ ગઈ કોઈ નિશાની બાકી નથી તમે આવીને ફક્ત માટી જોયા તો તે માટી પાક છે એ નજીસ નથી એક નજીસ લાકડું ત્રીજો દાખલો લો એક નજીસ લાકડું છે તેમાં આગ લાગી લાકડું બળીને બિલકુલ રાખ થઈ ગયું વાણી થઈ ગઈ સાંદ્રમાં લાકડાની કોઈ નિશાની કોઈ ચિહ્ન બાકી રહ્યું નથી તો તે રાખ પાક કહેવાય કેમ કે તેનો પ્રકાર બદલી ગયો લાકડું નજીસ હતો કૂતરો અને સુવર તો બિલકુલ નજીસુલ આયન એની કોઈ વસ્તુ પાક નથી લાકડું તો પાક છે પણ પછી નજીસ થઈ ગયું કૂતરા અને નજીસ એવા ઈવાન છે કે જે કદી પાક હોતા જ નથી એ એની આખી નાત્યુર એની જાત નજીસ છે તેમની હકીકત અને પ્રકાર બદલી જવાથી પાક વસ્તુનું પ્રકાર લઈ લીધું તેનો રૂપ ધારણ કર્યું આખી નાચ્યુર બદલી ગઈ તો તે હવે પાક છે આ ત્રણ ઉદાહરણ ત્રણ તમારી સામે મૂક્યા કે જેમાંથી તમે સમજી શકો છો કે તમારી સામે મૂકું છું જેમ કે નજીક દૂધ ની અંદર થોડો અગર અગરનો ભૂકો રેડ્યો અને તે જામીને ફાલુદો અથવા હલવો બની ગયો

તો ફાલુદો હલવો અને ફિરની બધું નજીસ છે નજીસ ઘઉંનો આટો બનાવવામાં આવ્યો અને પછી લોટની રોટલી તૈયાર થઈ અને રોટલીને શેકવામાં આવી તો તે રોટલી પાક નહીં થાય તે નજીસ અને નજીસ જ રહેશે ભલે ઘઉનો લોટ થયો લોટની રોટલી થઈ રોટલીને પકાવવામાં આવી તો ચૂલ્લે ચડવાથી કઈ નજીસ વસ્તુ કઈ પાક નહીં થઈ જાય એની નાત્યુર નથી બદલી કારણ કે ત્યાં જ છે એની નાત્યુર એની ફીતરત એની પ્રકૃતિ જ રહેલી છે એ લોટ લોટ જ છે પણ રોટલી થઈ છે દૂધ દૂધ જ છે પણ ફાલુદો કે ફિરની બની ગયું ઈશ્તેહાલા ત્યારે કહેવાય કે તેમાં આવે આંદોલન લઈ આવે પરિવર્તન જાગે પહેલી ચીજ બીજી કોઈ ચીજમાં બદલી જાય બને કે જેમાં જાનવરની કોઈ નિશાની કોઈ ચિહ્ન કોઈ નાચ્યુર તેનું કોમ્પોઝિશિયો બાકી રહે નહીં જેવી રીતે કે કૂતરો નમકમાં ફેર બદલી થઈ ગયો અને સુવર માટીમાં પલટી ગયો તો તેવું સેલાતીન પાક છે અને ઉપયોગમાં હલાલ છે ખાઈ શકાય છે પરંતુ અગર હાડકાં ફક્ત ફાલુદા અને ફિરનીની જેમ પાણીથી પકાવવાથી તેનું રસ બને તો તે શંકાસ્પદ રહેશે તેમાં ઈસ્તેહાલા થયું નથી એમાં ઇસ્તેહાલા થયું કહેવાય નહીં ઇલે કોમ્યુનેમા આદમી એટલે દરેક કોઈ વસ્તુને માન્ય રાખતા હોય કે શેલા અંદર આંદોલન આવ્યું છે એની અંદર પરિવર્તન થયું છે રેવોલ્યુશન જાગ્યું છે તેની પ્રકૃતિ બદલી ગઈ છે તેમાં ઇશ્તેહ થયું છે તો પછી ના પાકનો કોઈ સવાલ ઉત્પન્ન થતો નથી હવે તમે સુપર માર્કેટમાં જાઓ તો ખિસ્સામાં થોડી નોટ લઈને જાશો અને ત્યાંથી નીકળવા પહેલા પેટ ઉપર નહીં

وسر المستودع فيها أدد ما أعات به علمك خدا حفيظ أنا وعليكم السلام ورحمة الله وبركاته